ચીબડા ગળી જતી હોય તો પછી બીજ ક્યાં શોધવા. રાજકોટમાં કંઈક આવી જ ઘટનાનો પર્દાફાશ થયો છે, જેના શિરે બાળકો સુધી મધ્યાહન ભોજનનો કોળીઓ પહોંચાડવાનું છે તેના જવાબદાર સંચાલકો અડધી રાત્રે અનાજને સગે વગે કરતા ઝડપાઈ ગયા. પોલીસે અચાનક છાપો માર્યો તો જવાબદારો સંતોષકારક ખુલાસો ન કરી શક્યા. જોઈએ બાળકોના મોઢેથી કોળીઓ છીનવાવાની તજવીજનો પર્દાફાશ થયાનો આ અહેવાલ. ગરીબ બાળકોને શાળામાં જ ભોજન મળી રહે તેના કારણે બાળકો અભ્યાસ તરફ આકર્ષાય તે માટે સરકાર દ્વારા મધ્યાહન ભોજન યોજના અમલી બનાવાઈ છે. આ યોજના ગરીબ બાળકો અને તેમના વાલીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે, કેમ કે મજૂરી કામે જતા વાલીઓના બાળકો ભોજન કર્યા વગર શાળાએ આવતા હોય છે. શાળામાં બપોરના સમયે અપાતું ભોજન તેમના માટે માત્ર કોઈ યોજનાનો લાભ જ નહીં, પરંતુ એક વ્યક્તિ તરીકે તેમના માટેનું બપોરના એક ટંકનું ભોજન હોય છે. પરંતુ ગરીબ બાળકોના ભોજન પર કેટલાક નાણાં ભૂખ્યા અને લાલચુ લોકોની નજર લાગી છે. એટલા માટે બાળકો માટેના બપોરના ભોજનનો જથ્થાનો બારોબાર વહીવટ થઈ જતો હોવાની ઘટના છાસવારે પ્રકાશમાં આવતી રહે છે. બાળકોના બપોરના ભોજનનો કોળીઓ છીનવામાં નાના ગુનેગારોથી માંડીને મોટા વેપારીઓ પણ સામેલ છે. આ બધી બાબતો સંચાલકોની પણ મિલીભગત હોય છે. અનાજની ગુણોથી લદાયેલા આ ટ્રકને જુઓ, તેમાં પડેલા અનાજની ગુણોને જુઓ અને રૂમમાં પડેલા અનાજના આ જથ્થાને જુઓ. આમ તો આ ગુણીઓમાં રહેલા અનાજના એક એક દાણા પર ગરીબ બાળકોના નામ લખેલા છે, પરંતુ કેટલાક લોકો આ અનાજ પોતાના નામે કરવા માંગે છે. રાજકોટમાં મધ્યાહન ભોજનના સંચાલનની જવાબદારી એક એનજીઓને આપવામાં આવી છે, પરંતુ વાડ જ ચીબડા ગળી જાય તેવી કરતૂત કંઈક એનજીઓના સંચાલકોની સામે આવી. રાજકોટ શહેરના લીમડા ચોક વિસ્તારમાં આવેલ મધ્યાહન ભોજન પર મોડી રાત્રે રાજકોટ પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો. એ સમયે મધ્યાહન ભોજનના સંચાલકો શંકાસ્પદ રીતે બે ટ્રકમાં મધ્યાહન ભોજનનું અનાજ ભરીને કોઈ અજ્ઞાત સ્થળે લઈ જવાની તૈયારી કરી રહ્યા હતા. પોલીસે પૂછપરછ કરતા જવાબદાર લોકોએ સંતોષકારક ખુલાસો ન કર્યો. આ લોકો 100 કટા ઘઉં અને 50 કટા ચોખા બે ટ્રકમાં ભરીને સગે વગે કરવાની તૈયારી કરી રહ્યા હતા. પોલીસને માહિતી મળેલ કે અમુક જગ્યાએ જે મધ્યાહન ભોજનનું જે અનાજ છે એને સગે વેગે કરવાની કાર્યવાહી ચાલે છે, એટલે પોલીસે તાત્કાલિક રેડ કરી અને 2 વાહનો અને મધ્યાહન ભોજનનું અનાજ અને બીજા થોડા ઘણા લોકો જે ત્યાં કામ કરતા હતા એમને રાઉન્ડઅપ કર્યા છે. 41D મુજબ કબજે કર્યું છે. શંકાસ્પદ છે વસ્તુ. અમે ICDSના બીજા અધિકારીઓને બોલાવી અને એમાં શું સત્ય હકીકત છે એના આધારે આગળ ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી કરીશું. હાલ આ કૌભાંડમાં ઝડપાયેલા 5 શખ્સોની પૂછપરછ કરાઈ રહી છે. તપાસ બાદ કંઈ મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા નકારી શકાતી નથી. કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે રિપોર્ટર શનિ મૈયડ, VTV ન્યૂઝ, રાજકોટ.